गुड मॉर्निंग एवरीवन। आगळ જોઈએ આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો। સૂક્ષ્મજીવો વિશે જોયું કે આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં અનેક રીતે ઉપયોગી છે, એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રે પણ જોવા જઈએ તો પણ સૂક્ષ્મજીવો જે છે એ ખૂબ જ ઉપયોગી છે। ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉત્પાદન માટે જે સૂક્ષ્મજીવો છે કે જેને મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે અને આ જે મોટા વાસણો છે કે જેમાં સૂક્ષ્મજીવોને ઉછેરવામાં આવે છે જેને આથવણ કારકો તરીકે ઓળખાય છે। પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ, બરાબર છે કે જે વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા જે પીણા છે કે જે ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરાય છે, ઈશ દ્વારા કે આથવણની ક્રિયા દ્વારા તે ઉત્પાદિત થતા હોય છે, અને આ માટે જ કે જે સેકેરોમાઇસિસ સેરેવિસી જે બ્રેડ બનાવવામાં વપરાય છે, બ્રેડ બનાવવા સેકેરોમાઇસિસ સેરેવિસી, બરાબર કે સેકેરોમાઇસિસ સેરેવિસી જે છે બ્રેડ બનાવવામાં વપરાય છે અને જેને બ્રેકર્સ ઈસ્ટ તરીકે ઓળખાય છે। જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે સેકેરોમાઇસિસ સેરેવિસી છે કે જે બ્રેડની બનાવટમાં વપરાય છે જેને બેકર્સ ઈસ્ટ તરીકે ઓળખાય છે, બેકરીની બનાવટમાં વપરાય છે। જ્યારે અહીંયા આપણે જોયું કે આવા જે પીણાની બનાવટમાં જે ઈસ્ટ છે એ પણ કઈ છે, સેકેરોમાઇસિસ સેરેવિસી છે જેને બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખાય છે। હવે સેકેરોમાઇસિસ સેરેવિસી બંનેમાં સેમ ઈસ્ટ છે પણ બંનેની જે અભિરંજકની ક્રિયા છે, જે સ્ટેન થવાની ક્રિયા છે, અલગ અલગ છે, એટલે કે બંનેની જાત અલગ છે। અહીંયા આપણે જોયું સેકેરોમાઇસિસ સેરેવિસી જે બેકર્સ ઈસ્ટ છે, ઊંચા તાપમાને નિષ્ક્રિય થઈ જતી હોય છે અને બોટમ લેવલ પર કાર્ય કરતી હોય, જ્યારે અહીંયા વપરાતી જે સેકેરોમાઇસિસ સેરેવિસી છે કે જે ઊંચા તાપમાને ક્રિયાશીલ બનતી હોય છે અને સપાટી ઉપર કાર્ય કરતી હોય છે, જેથી પીણાની ઉપરના ભાગમાં જોઈએ તો CO2ના પરપોટા દેખાતા હોય છે, બરાબર, એટલે બંને યાદ રાખજો। આગળ જોઈએ આપણે કે આથવણ માટે વપરાતા કાચા માલને કે કાચા માલને અથવા તો નિસ્યંદિત કે અનિસ્યંદિત દ્વારા પણ તેમાંથી આલ્કોહોલિક પીણા તૈયાર થાય છે, બરાબર કે આલ્કોહોલ પીણા જે છે કે આથવણની ક્રિયા દ્વારા નિર્માણ પામતા હોય છે। ત્યાર પછી જોઈએ કે વાઇન, બિયર, અહીંયા આપણે જોયું એનું ઉત્પાદન જે છે નિસ્યંદન વગર મેળવાય છે। ખાસ યાદ રાખજો કે વાઇન અને બિયર વગેરેનું જે ઉત્પાદન છે જે નિસ્યંદન વગર મેળવાય છે, જ્યારે વિસ્કી અને બ્રાન્ડી, રમ વગેરે જેવા જે પીણા છે કે જે નિસ્યંદન દ્વારા મેળવાય છે, બરાબર છે, એટલે આ રીતે ઔદ્યોગિક ક્ષેત્રે જોવા જઈએ તો પણ સૂક્ષ્મજીવો દ્વારા કે કેટલીક બનાવટો તૈયાર થતી હોય છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટ, એન્ટીબાયોટિક,
કૃતિ જેવી દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. ઘરગથ્થુ ઉત્પાદનમાં જોયું, ઔદ્યોગિક ક્ષેત્રે જોયું, અને હવે જોઈએ પ્રતિજૈવિક દ્રવ્ય. હવે પ્રતિજૈવિક દ્રવ્યનું જે ઉત્પાદન છે કે જે પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન જે લગભગ કે 20મી સદીની મહત્વપૂર્ણ શોધ મનાય છે. પ્રતિજૈવિક દ્રવ્યોની કે 20મી સદીની ખૂબ જ અત્યંત એવી મહત્વપૂર્ણ શોધ માનવામાં આવે છે, અને જે માનવ સમાજના કલ્યાણ માટે કે એ ખૂબ જ ઉપલબ્ધ છે. અત્યારે આપણે જોઈએ તો એવું કહી શકાય કે પ્રતિજૈવિક દ્રવ્યો વગર પણ જીવન શક્ય નથી, કારણ કે એ જરૂરી થઈ ગયું છે. બાળક જન્મે ત્યાંથી જ આવી એન્ટીબાયોટિકની શરૂઆત થઈ જતી હોય છે. જે માટે આપણે જોઈએ તો કે એન્ટી શબ્દ જે છે એ ગ્રીક શબ્દ છે, એન્ટી ગ્રીક શબ્દ, અને જેનો અર્થ જે છે વિરુદ્ધ એવું થાય છે. જ્યારે આપણે બાયોનો જે શબ્દનો અર્થ છે જોઈ ગયા કે બાયો એટલે જીવન થાય છે, એટલે એન્ટી બાયો, બરાબર, કે બંનેના સમન્વય દ્વારા બનેલો જે શબ્દ છે. અહીંયા આપણે જોઈએ એન્ટી અને બાયો બંનેના સમન્વય દ્વારા બનેલો જે શબ્દ છે, શું થયો અર્થ તેનો? જીવન વિરુદ્ધ, એટલે સજીવો દ્વારા થતા જે રોગો છે એના સંદર્ભમાં કે જીવન વિરુદ્ધ એવો શબ્દનો અર્થ થાય છે, બરાબર છે. એટલે જીવન વિરુદ્ધ એવું નહીં પણ પૂર્વ જીવન માનવામાં આવે છે, કે જે કંઈ પણ રોગો થાય છે એ રોગોને વિરુદ્ધ કાર્ય કરતું, એટલે કે પૂર્વ જીવન એવું માનવામાં આવે છે. એટલે આજે પ્રતિજૈવિક દ્રવ્ય છે કે એક પ્રકારના રસાયણો જ છે, અને જેમનું નિર્માણ જે છે કે જે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, બરાબર છે, જેની અંદર સૂક્ષ્મજીવોને મારી નાખવામાં આવે છે અથવા તો તેને મંદ પાડી દેવામાં આવતું હોય છે. જેની અંદર આપણે જોઈએ તો કે સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક, દરેકને ખ્યાલ જ છે કયું એન્ટીબાયોટિક આવશે, સૌ પ્રથમ શોધાયેલું પેનિસિલિન. પેનિસિલિન જે છે કે જે સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે, જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને સ્ટેફાઇલો કોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા. કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે કે જ્યારે સ્ટેફાઇલો કોકાઈ બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, બરાબર છે, કે જેની અંદર ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી. હવે આજે મોલ્ડ ઉત્પન્ન થઈ હતી કે જ્યાં આજે બેક્ટેરિયા છે, સ્ટેફાઇલો કોકાઈ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં. ખ્યાલ આવ્યો દરેકને કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે કે જ્યારે આ બેક્ટેરિયા ઉપર કાર્ય કરતા હતા અને આ બેક્ટેરિયાને લેબમાં કે જે પ્લેટ ઉપર તેને સંવર્ધન માટે રાખવામાં આવેલા હતા, જેમાંથી એક ધોયા વગરની જે પ્લેટ હતી એમાં મોલ્ડ, બરાબર છે, ઉત્પન્ન થઈ હતી. જ્યાં મોલ્ડ ઉત્પન્ન થઈ હતી ત્યાં બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહોતા. હવે જોઈએ આગળ. અને આ બેક્ટેરિયા જે છે એ વૃદ્ધિ પામી શક્યા નહીં તેના કારણે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે એને એવું નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા
રસાયણના કારણે આવું થયું, એટલે કે બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં, કારણ કે મોલ્ડ દ્વારા કોઈ એવું રસાયણ ઉત્પન્ન થતું હતું કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધતું હતું, બરાબર છે. અને પછી જે મોલ છે કે જેને પેનિસિલિન નામ આપવામાં આવેલું હતું, કારણ કે આજે સોરી કે જે રસાયણ હતું એ રસાયણને પેનિસિલિન નામ આપવામાં આવ્યું, કારણ કે તે જે મોલ્ડ હતી પેનિસિલિન નોટેટમ મોલ્ડ, બરાબર છે. મોલ્ડ એટલે કે ફૂગ, જે પેનિસિલિન નોટેટમ મોલ્ડ અથવા ફૂગનું નિર્માણ થયું હતું, જેમાંથી કે જે રસાયણનું નિર્માણ થયું કે જેના દ્વારા બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહોતા, જેને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિન એવું નામ આપવામાં આવેલું હતું. એટલે સૌ પ્રથમ જે પ્રતિજૈવિક દ્રવ્ય છે કે જે પેનિસિલિનની શોધ થઈ હતી, અને તેના ઘણા સમય પછી કે પેનિસિલિનનું સંશોધન થયું અને ઘણા સમય પછી અર્નેસ્ટ જેન અને હાવર્ડ ફ્લોરે, બરાબર, કે આજે પેનિસિલિનનું સંશોધન થયું ઘણા સમય બાદ અર્નેસ્ટ જેન અને હાવર્ડ ફ્લોરે જે હતા કે જેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરેલી હતી, અને આ એન્ટીબાયોટિકનો જે ઉપયોગ છે કે બીજા વિશ્વયુદ્ધની અંદર ઘાયલ થયેલા જે અમેરિકન સૈનિકો હતા એની સારવાર માટે તેનો ઉપયોગ થયેલો હતો. અને આ બાબતે કે જે ત્રણે ત્રણ સંશોધકો છે, ફ્લેમિંગ, અર્નેસ્ટ જેન અને હાવર્ડ ફ્લોરે, એ ત્રણે ત્રણને કે 1945ની અંદર નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા, સંશોધન બદલ કે તેને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા. અને પેનિસિલિન પછી પણ કે અન્ય જે એન્ટીબાયોટિક્સ છે કે જે સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવેલા હતા, હાલમાં આપણે જોઈએ તો ઘણી પ્રકારની જે વેક્સિન છે એ પણ સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર થતી હોય છે, પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા, રક્તપિત, બરાબર, વગેરે જેવા જે ભયાનક રોગો છે કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો જે છે એ મૃત્યુ પામ્યા છે, અને એના ઉપચાર માટે પણ કે એન્ટીબાયોટિક્સ દ્વારા રોગોની સારવાર જે છે એ થઈ શકે છે, અને ઘણી જે વેક્સિનો છે એ પણ તૈયાર થઈ ચૂકેલી છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે ઘરગથ્થુ ઉત્પાદન અને કે આજે એન્ટીબાયોટિક ઉત્પાદનમાં પણ કે સૂક્ષ્મજીવો જે છે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.